માડી તારું નરું ને ને જાલી પીછળ નામ છે, માડી તારું નરું ને ને જાલી પીછળ નામ છે, માડી તારું હિંગુરે I'm not afraid of the dark.
ચશ્મા હતું ચડાવ્યા છે. તો પછી કે પીછળ મને પ્રાણ થી પ્યારી ને જાલી ની વાત જોખમ થઈ I'm
ભગત બાપુની તો કોઈ વાત જ ન થાય. નાનદન મામાની પણ કાવ્ય રામાયણની કૃતિઓ અદભુત ન ભૂતો ન ભવિષ્યતિ એવી. સોનું મેં તમને કીધું એમ કોઈ દિવસે કાટ ન લાગે. આપાભાઈની એક કવિતાની પાછળ મારે એક વાત કેવી છે, ઘટના ઘટી છે. કવિતા કેટલી અસર થઈ છે, કવિતા કેટલી અસર થાય છે. કે જો પડીએ કોક તો જાજો દાતારી તત્વ હોય તો મારો બાપ આવ્યો, મારો વિહામો આવ્યો, મારો પ્રાણ આવ્યો. એ રબારી નો નેહડો હોય, ભરવાડ નો નેહડો હોય, ચારણ નો નેહડો હોય, ત્યાં ક્યાંય પૈસાની જરૂર નથી સાહેબ. ખરેખર નથી. ભાવ છે ને એ પદાર્થોમાં નથી, હૈયામાં ભાવ છે. બોર તો સબરીના હેઠા ભગવાને ખાતા, એ આવા જ બોર હતા, કે બીજા પ્રકારના બોર નહોતા કોઈ. પણ બોર ખાઈને રામને કેવું પડ્યું છે કે સબરી મીઠા લાગ્યા મોર, મીઠા લાગ્યા મોર, એ સબરી મને મીઠા લાગ્યા મોર. કારણ એ તારી ભાવનાયણ મોર, સબરી મને મીઠા લાગ્યા, બાઈ તારા મીઠા લાગ્યા, એમાં તારી ભાવના અણમોલ, સબરી મીઠા લાગ્યા મોર. એમ આપાભાઈ લખે, ઝૂંપડીએ કોક તો જાજો, એના મેં માનતો થાયજો. કે આશરો એનો ખાવ છે નાનો ને આપ જેવડો આવ
આપાભાઈના ઘણા કાવ્યો કાગળિયા લખી લખી થાકી દિવાળીબેને ગાયું. આપાભાઈનું કરેલા કર્મના બદલા દેવા તો પડે છે, આભ્યા આંબી ગયેલા કાવ્યો. એમાં આ ઝૂંપડીનું ગીતે અમેરિકા લંડનમાં કોઈ પણ કલાકાર જાય, મેં તો બહુ ખૂબ ગાયું છે, હજી એ ચિઠ્ઠી આવે કે ઝૂંપડી એ કોક દો ગાજો અમારે સાંભળવું હશે, કારણ કે પ્રાણ છે. આજ મળ્યા પછી એનો સંતોષ કેવો કવિ કે, આજ મળ્યા પછી એ આવતા દીનીરે નહી ક્યાંય રા, આજ મળી ગયો તો કાલ ભગવાન જેવડો થાય, શું વિશ્વાસ છે સાહેબ. હા એકવાર દુકાળ પડ્યો ને તો હું રાજકોટ બસમાં બેહીને જતો હતો, મારી આગળ બેઠા હતા ને એ બે જણા વાતો કરે, ગાયું મરી જાહે ગાયું નહીં રે ગાયું પૂરું થઈ જાહે. મેં પૂછ્યું, મેં તમારે કેટલી ગાયું, અમારે એક નથી પણ જેને છે એને તો પૂછો, ઘરના દાગીના વેચીને ગાયું બચાવી છે સાહેબ, ખેડૂત બળદને બચાવ્યા છે. હા વચ્ચે વચ્ચે વરસાદ ખેંચાણો પછી બળદ છૂટા કરી નાખ્યા હતા, મારું ખેડૂત કઈ સમય હોય ને તો કાર્ટૂન આવ્યું હતું ફૂલછાપમાં, એક બળદ બીજા પાછો વરસાદ થયો એટલે એક બીજો બળદને કહે હવે ધણી ગોતવા નીકળશે પણ પકડાવું નથી આપણે, કાર્ટૂન એવા આવ્યો, કાર્ટૂન બહુ દેવ ગઢવીના કાર્ટૂન બહુ સારા આવતા સાહેબ, અદભુત. હા ગુજરાતી ફિલ્મનું એક કાર્ટૂન આવ્યું હતું, એક જણાને આમ સ્ટેચરમાં હુરાવી અને હોસ્પિટલથી બહાર લઈ જાય છે, કોકો પૂછ્યું ક્યાં લઈ જાઓ, આનું ઓપરેશન બહુ મોટું છે, તો બેભાન થતો નથી ગુજરાતી ફિલ્મ જોવરાવા લઈ જાય છે, આવું આનું કઠણ હતું, આવા કાર્ટૂન બહુ આવે ખરેખર. ખેર એ વાતો કરો જે બે ઘણું આવે, પણ આજ મળ્યા પછી એ આવતા દીની રેડશે નહી ક્યાંય રા, આજ નથી મળ્યું તો કાલ ભગવાન જેવડો તમે ટંકુ ચૂક્યા નો મોઢડા માથે શું ખડી છે, પાડશો નહીં બીજો ભાવ ચૂપડીએ
મચાયા ગોપ ભયા, ખૂબ ખેલ મચાયા, અજગીરી ઉઠાયા, અનવાસ રચાયા મનવાની, કાનન સુખકારી મિત્ર મુરારી, ગયે વિશાલી ગિરધારી, ગયે વિશાલી ગિરધારી, ગયે વિશાલી. દુહાસન કરી તો અમારે આમ તો ભાગ કહેવાય, પણ રાજી રહેજો. જય જગરાયાજી, મહામાયાજી, શશિકાયાજી, સાયાજી, રાજી હમ પરમાજી ગજાગમાં.
અસરાનુસાર ની અઘહાર ની પાપો નો વિનાશ કરવા વાળી આવી સ્તુતિઓ ગાવાનો આનંદ આવે. વર્ષોથી કાયમ માટે એમ કે સરળતાથી મને જેટલા છંદો યાદ હોય બોલતો હોઉં, પણ નરસિંહ ભગવાન જયારે પ્રગટ થાય ત્યારે આવ્યો ભદ્રી છંદ. ભેર ક્યુ કરતી નથી મારી ભેર ક્યુ કરતી નથી મારી.
તાલ નથી, હજી છે. હું એક ભગત બાપુ ની રચના ભેરવીમાં ગાઈ દઉં અને હરેશ કસુમીનો રંગ ગાઈ દે, બેનો એક જ ઢાળ, બરાબર.